હાલમાં ટેક્સટાઇલ પર 5% જગ્યાએ 12% જીએસટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે જીએસટીના દરમાં વધારાના નિર્ણયને લઈને કાપડ ઉદ્યોગ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમાં તેઓ સફળ પણ રહ્યા અને આખરે સરકારે જીએસટીનો દર 5% જ યથાવત રાખવા નિર્ણય કર્યો. જો કે હવે ફૂટવેર ઉદ્યોગ સાથે જોડાયેલા એસોસિએશન દ્વારા જીએસટી મુદ્દે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ઉધના દરવાજા ખાતે ફૂટવેર એસોસિએશનના વેપારીઓએ ભેગા થઈને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ટેક્સટાઇલ ઉદ્યોગની માફક જ ફૂટવેર ઉદ્યોગ પર જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. ફૂટવેર ઉપર હાલ 5% જીએસટી છે, જેને વધારીને 12% કરવાનો નિર્ણય કરાતા જીએસટી મુદ્દે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. કોરોના કાળમાં લોકોની આવક ઘટી છે અને જીએસટી વધારો થાય તો ચીજ વસ્તુઓ ઉપર પણ તેની સીધી અસર થાય અને મોંઘવારી પણ વધે. આવી સ્થિતિમાં ફૂટવેર ઉપર જીએસટી વધારવામાં આવે તો ગ્રાહકો ખરીદવાનું ઓછું કરી શકે છે અને તેની સીધી અસર ઉદ્યોગ પર થવાની શક્યતા છે. ત્યારે ફૂટવેર ઉદ્યોગ ખાતે જોડાયેલા લોકો પણ હવે જીએસટી યથાવત રાખવા માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે. જીએસટી વધારો પાછો લો ના લગાવ્યા મારા.